વાલા બહેનો, આજે પરમ પાવન માગસર વદ સફલા એકાદશીનો દિવસ છે અને આજે મહામંત્ર પ્રાગટ્ય દિવસ છે. બરાબર માગસર વદ એકાદશીને દિવસે મહારાજે ફરેણી ગામમાં આ મંત્ર પ્રગટ કર્યો. એનો તો બહુ મોટો ઇતિહાસ છે. આજે બરાબર 222 વર્ષ પૂરા થયા. કેટલા? 222. આ મહામંત્ર પ્રગટ થયો એને 222 વર્ષ થયા છે. વાલા ભક્ત બહેનો, 1858 માગસર વદ એકાદશી બુધવાર તારીખ 31/12/1801ની સાઇલમાં આ મહામંત્ર પ્રગટ થયો, જે 222 વર્ષ થયા. આ દિવસ ભગવાન સ્વામિનારાયણે બધાય જીવાત્મા ઉપર બહુ મોટી કૃપા કરી અને મહારાજ 1858માં કારતક સુદ એકાદશીએ ગાદીએ બેઠા, ગુરુ સાથે ખૂબ વિચરણ કર્યું ગામડે ગામડે, અને પછી રામાનંદ સ્વામી ફરતા ફરતા ફરેણી ગામમાં આવ્યા. ફરેણીના હરિભક્તો બહુ રાજી થઈ ગયા અને ખૂબ ભાવથી સામૈયા કર્યા રામાનંદ સ્વામીના અને મહારાજના. ફરેણીમાં ખબર થઈ જ્યારે ત્યાંના ભક્તો સામા આવ્યા, ત્યારે વાજિંત્ર લઈને સામા આવ્યા, ધામધૂમથી સામૈયા કર્યા, ઉતારા થયા. અને પછી રામાનંદ સ્વામીએ વિચાર્યું કે હવે મારે ધર્મધુરા સોંપી તો દીધી છે, ગાદીએ બેસાડી દીધા છે, પણ હવે મારે આ લોકનો ત્યાગ કરીને જવું છે. આવો વિચાર કર્યો અને ફરેણીમાં વિલાભાઈ સોની એને ઘરે મહારાજનો ઉતારો છે. અને પછી રામાનંદ સ્વામીએ મંદવાડ ગ્રહણ કર્યો છે. માગસર સુદ જ્યારે એકાદશી આવી ત્યારે સરસ ઉત્સવ કર્યો અને કથા વાર્તા કરી જાગરણ કર્યું. અને માગસર સુદ 12 જ્યારે દિવસ હતો ને, ત્યારે ફરેણીમાં રામાનંદ સ્વામીએ મહારાજને કીધું કે આજે આપણે બ્રાહ્મણો જમાડવા છે. પછી બધાએ ખૂબ આજુબાજુના ગામડાના બ્રાહ્મણો તેડાવ્યા, બ્રાહ્મણની ચોરાસી કરી, બ્રાહ્મણોને જમાડ્યા. અને પછી રામાનંદ સ્વામીને શરીરે જરીક કસર જણાણીને મનમાં થયું કે હવે મારે દેહનો ત્યાગ કરવો છે. તો માગસર સુદ 13ને દિવસે રામાનંદ સ્વામીએ દેહનો ત્યાગ કર્યો. મહારાજે બધી વિધિ કરી, હરિભક્તો ખૂબ શોકાંતુર થયા. ત્યારે મહારાજે આશ્વાસન આપ્યું અને કીધું કે હવે ગુરુનો શોક કરવાનો નહીં. અને પછી ત્યાં જ રામાનંદ સ્વામીનો વિધિ વિધાન સાથે અગ્નિ સંસ્કાર કર્યો. અને પછી રામાનંદ સ્વામીનું 13મું આવ્યું ને તે દિવસે, એટલે માગસર વદ દશમને દિવસે ગામ ધુમાડા બંધ ફરેણી મારે જ જમાડ્યું, 13માની બધી વિધિ કરી. અને રામાનંદ સ્વામીનું જે દિવસે 14મું હતું માગસર વદ એકાદશી, 14મું હતું. મહારાજે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા છે, શ્વેત પાગ, મોટો મંચ ઉપર મહારાજ બેઠા છે. હરિભક્તોએ માથે છત્ર રાખ્યું છે, છડી છત્ર સંબર, ઊંચા મંચ ઉપર બેઠા છે. આજુબાજુ સાધુ બ્રહ્મચારી હરિભક્તો દૂર બૈરાવોની સભા, આવું બધી સભા મોટી જેને ધર્મસભા કહેવાય. ફરેણીમાં રામાનંદ સ્વામીના 14માને દિવસે સભા થઈ જેને કહેવાય ધર્મસભા. ત્યારે મૂળજી બ્રહ્મચારીએ કીધું કે હવે તમે અમારા ગુરુ છો, ગુરુએ તમને ધર્મધુરા સોંપી છે, તો મહારાજ અમને ધર્મ શીખડાવો. પછી મહારાજે બ્રહ્મચારીઓના ધર્મો, સાધુના ધર્મો, આચાર્ય મહારાજ કે બહેનોના ધર્મો, બધાના ધર્મોની વાત કરી બહુ સરસ. અને બધાએ ખૂબ રાજી થઈ ગયા. અને મહારાજે કેવી સરસ વાત કરી છે એમ બધાએ ખૂબ રાજી થઈ ગયા. અને પછી મહારાજ કે સાંભળો ભક્તો, આજે અમારે તમને
આ ધર્મની જે વાત કરી, ધર્મ છે તે સર્વે સુખનું મૂળ છે, ધર્મવાળો ધર્મ સૂતને અને ધર્મહીના પશુ ભી સમાના. સરસ મજાના ધર્મની મહારાજે વાત કરી કે પોતપોતાનો ધર્મ પોતે પાળવો જોઈએ. સ્ત્રીઓએ સ્ત્રીઓના ધર્મ પાળવા, પુરુષે પુરુષોના, સાધુએ સાધુના, બ્રહ્મચારીએ બ્રહ્મચારીઓના ધર્મ બરોબર પાળવા. અને કોને કેવા ધર્મ પાળવા તે મહારાજે આ ધર્મસભામાં વાત કરી. અને એવી સરસ આમ સભા છે, આમ સૂર્યનારાયણ તારા વચ્ચે શોભે, મહારાજ ફરેણીની સભામાં શોભે છે, ધર્મની વાત કરે છે. અને બ્રહ્મચારીના પૂછવાથી મહારાજે બહુ સરસ સરસ ધર્મની વાતો કરી છે. આપણા સત્સંગી જીવનમાં બધું વિગતવાર લખ્યું છે, વર્ણાશ્રમના ધર્મ, આશ્રમના ધર્મ, આવા બધાય ધર્મો, આપતકાળના કેવા ધર્મો હોય વગેરે ધર્મની મહારાજે વાત કરી. અને ત્યાર પછી મહારાજ કે સાંભળો, ધર્મની વાત પૂરી થઈને મહારાજ કે આજે અમારે તમને એક મહામંત્ર આપવો છે. તો બધા આમ એક કાન થઈ ગયા, શું મંત્ર આપશે મહારાજ? કે એવો મંત્ર આપવો છે કે એ મંત્ર જપવાથી કાળા નાગનું ઝેર ઉતરી જાય, એ મંત્ર જપવાથી ગમે એવો પાપી હોય તો એ પાવન થઈ જાય, અને એ મંત્ર જપવાથી કરોડોનું કલ્યાણ થઈ જાય, એવો મહામંત્ર અમારે તમને આપવો છે. બધા એના મનમાં તો હરખ થયો, શું મંત્ર આપશે મહારાજ, કેવો મંત્ર મહારાજ આપશે એમ કહે છે. ત્યારે એ વખતે મહારાજની, મહારાજ અક્ષરધામમાં બેઠા હોય, મહારાજ પૃથ્વી પર હોય પણ અક્ષરધામ ખાલી ન હોય ત્યાં મહારાજ બેઠા હોય, નાભીમાંથી સ્વર નીકળ્યો, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. તી પહેલાં કોઈ સ્વામિનારાયણ નામે નહોતું સાંભળ્યું. બધાને જેને જે યોગ લાગે ને એ મંત્ર રટતા રટતા હતા, કોઈ ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા બધા મંત્રો રટતા હતા, પણ કોઈ લક્ષ્મીનારાયણનો મંત્ર જપે, કોઈ શ્રીકૃષ્ણ શ્રીરામ. પણ મહારાજે આ એકાદશીને દિવસે પ્રગટ કર્યો અને બધાએ મહારાજ કે સાંભળો, કાન રાખો, આમ આકાશમાંથી અવાજ આવતો હોય ને એવો અવાજ આવ્યો, ઠેઠ અક્ષરધામમાંથી અવાજ આવ્યો. અને પછી બધાને સ્પષ્ટ સંભળાવવા માંડ્યું, સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. મહારાજ કે કરો આ નામની ધૂન, અને બધાએ મીડિયા ધૂન કરવા. સુણી બોલિયા સુંદર શ્યામ રટો સ્વામી નારાયણ નામ. મહારાજ કે બરોબર સ્પષ્ટ સંભળાય છે? તો કે હા મહારાજ સંભળાય છે, સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એટલે મહારાજ કે મોઢો રટવા અને બધાએ મીડિયા બોલવા, સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ. મહારાજ કે સાંભળો આ મહામંત્ર. અને આ મંત્રનો એટલું બધું ફળ છે, આખી સભા સર્વે સભા લાગી ધૂન કરવા, મન સંશય સૌ પર હરવા લાગ્યા, નામ તે રટવા. ત્યારે બધા નામ રટવા માંડ્યા ને ત્યારે એક શીતલદાસ નામના સાધુ ફરતા ફરતા ત્યાં આવેલા, અને મનમાં થયું, કોઈએ એમ કીધું કે ફરેણીમાં રામાનંદ સ્વામી ભગવાન છે, ભગવાનનો અવતાર છે. તે ગોતતા 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 ફરેણી પહોંચ્યા. ત્યાં તો રામાનંદ સ્વામી ધામમાં ગયા ને 13 દિવસ થઈ ગયા હતા. પછી બધાને વાત કરી, દિલગીર થઈ ગયા, રડવા માંડ્યા, મહારાજને પગે લાગ્યા. હવે હું જાઉં જાત્રા કરવા, કે રોકાવ એક દી, કે ના અરે રે કેટલાય દિવસથી નામ સાંભળતો આવ્યો હતો, મારે રામાનંદ સ્વામીના દર્શન કરવા છે, સ્વામી જતા રહ્યા, મારા ભાગ્યમાં દર્શન નહીં, મારે એક દી રોકાવ, એક દી રોકાવ, તમને દર્શન થશે. અને બરાબર મહારાજે સ્વામિનારાયણ નામ સભામાં જાહેર કર્યું અને બધાએ જ્યારે ધૂન કરવા માંડ્યા, બધાએ ધૂન બોલવા માંડ્યા, ત્યાં શીતલદાસને સમાધિ થઈ ગઈ. અને સમાધિમાં દેહાય નહીં પીડ્યો છે, અને પોતે આત્મારૂપે અક્ષરધામમાં ગયા. ત્યાં તો એવા દિવ્ય સિંહાસન ઉપર મહારાજ બેઠા છે, રામાનંદ સ્વામી એની સેવામાં છે. આવા એને દર્શન થયા અને જૈન રામાનંદ સ્વામીની ઓળો પગે લાગ્યા કે ઓહો, આ તો ફરેણીમાં જે બેઠા છે એ જ અક્ષરધામમાં બેઠા છે. જે છબી જોઈ ફરેણી માયા, તે તો પ્રત્યક્ષ દીઠા છે આય, અનંત અક્ષર મુક્ત મળી સજે સેવા પર મસુજળ. અનંત મુક્તો સેવા કરે છે એવા દર્શન શીતલદાસને થયા એ એકાદશીને દિવસે.
222 વર્ષ પહેલાં. અને પછી રામાનંદ સ્વામીને પગે લાગીને કીધું કે હું તો તમારા દર્શન કરવા આવ્યો હતો. ત્યારે રામાનંદ સ્વામી મહિમા સમજાવ્યો કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, વેશ ભજવનારા આવ્યા એ ફરાણીમાં બેઠા એ છે. અનંત બ્રહ્માંડોના રાજા ધીરાજ સર્વપરી પૂર્ણ પુરુષોત્તમ એ સહજાનંદ સ્વામી છે. આવી બધી વાત કરી અને એ પૂણી કાતવામાં મેં તો એક પૂણી કાતવાની શરૂઆત કરી છે. એ લાખો ટન પુણ્યું કાતનારા આવ્યા છે, મેં તો ખરી શરૂઆત જ કરી. ત્યાં એ બધી વાત કરી ત્યારે શીતલદાસ ત્યાં અક્ષરધામ એમ કહે છે, આટલા બધા મુક્તો બેઠા છે, મારે એની પૂજા કરવી છે. તો મહારાજને પગે લાગીને પૂછ્યું, મહારાજ કે સંકલ્પ કરો, તમને સામે દેખાશે ને 24 અવતારતા? કે હા. તો કે જો રામાનંદ સ્વામી ભગવાન હોય તો મારા અનંત દેહ બની જાય, અનંત રૂપે હું થઈ જાઉં, બધાની એક કાર્ય પૂજા કરું. તે ન થયું. મહારાજ કે બીજો સંકલ્પ કરો કે આ 24 અવતાર છે એ ભગવાન હોય તો મારા અનંત રૂપ થાય. તે ન થયા. એવું બે ત્રણ વખત કરાવ્યું. પછી મહારાજ કે આ સિંહાસનમાં અક્ષરાધિપતિ સહજાનંદ સ્વામી બેઠા, એ જો સર્વોપરી ભગવાન હોય તો મારા અનંત રૂપ થાય. એવો જ્યાં સંકલ્પ શીતલદાસે કર્યો તેના અનંત રૂપ થઈ ગયા. જેટલા મુક્ત હતા એટલા બધાના હાથમાં પૂજાની થાળી, બધાની થાળીમાં પૂજા પો, બધાના હાથમાં હાર. એક જ સાથે એક મુક્તની પૂજા કરી તો જેટલા મુક્ત એટલા સ્વરૂપ, બધાની પૂજા એક સાથે થઈ ગઈ. અને પછી શીતલદાસને સર્વોપરી ભગવાનનો નિશ્ચય થયો અને બધાએ ફરેણીમાં તો એવા ધૂન કરે છે, ધૂન કરે છે. અને ત્યાં તો શીતલદાસની સમાધિ ઉતરી અને ઊભા થઈને ભગવાનના ચરણમાં પડ્યા અને દંડવત પ્રણામ કરીને કીધું કે હે સર્વોપરી સ્વામિનારાયણ ભગવાન, તમે જ પૂર્ણ પુરુષોત્તમ છો અને મને દીક્ષા આપો. પછી ફરેણીમાં પહેલી વહેલી દીક્ષા, મહારાજે દીક્ષાની શરૂઆત કરી, શીતલદાસને દીક્ષા આપીને એ જ આપણા વ્યાપકાનંદ સ્વામી જેણે બોટાદમાં ઘોડી જીવતી કરી, એ જેણે એક બ્રાહ્મણનો છોકરો જીવતો કર્યો, જેણે ઓલા વાણિયાનું કરોડ રૂપિયાનું દેવું એક દિવસમાં ભરાવી દીધું સ્વામિનારાયણ મહામંત્રથી, એ વ્યાપકાનંદ સ્વામી. અને આવી રીતે એને દીક્ષા આપી અને પછી મહારાજે આ મંત્રનો મહિમા પોતે જ કીધો કે હવે તમે છે ને પહેલાં જે ભજન કરતા હતા તેના પહેલાં ભજન એમ થતું, રામ કૃષ્ણ ગોવિંદ ભજાતું, હરે નારાયણ ને ઉછારી સહુ કરતા ભજન નર નારી, 14માંથી નવી રીત કરી સૌના અંતર માહી ઉતારી. મહારાજ કે હવે સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામનું મડો રટન કરવા, અને જે નામથી ભૂત પિચાસ ભાગે અને જે નામથી તો સદબુદ્ધિ જાગે. આવું મહારાજે સ્વામિનારાયણ નામનો બહુ મહિમા કીધો. વિહારીલાલ મહારાજે હરિલામતમાં લખ્યું, જે સ્વામિનારાયણ નામ લેશે તેના બધા પાતક બાળી દેશે, છે નામ મારા શ્રુતિમાં અનેક, સર્વોપરી આજ ગણાય એક, રટે બીજા નામ રટ્યા હજાર, સ્વામિનારાયણ એક વાર. એક વાર સ્વામિનારાયણ લ્યો, હજાર નામ જેટલું ફળ મળે. તમે પણ આજ બધાએ બહેનો આખો દિવસ સ્વામિનારાયણ 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 ભગવાનનું ભજન કરજો. આજે સ્વામિનારાયણ મહામંત્ર ભગવાને દયાએ કરીને આપણને આપ્યો અને આ મંત્રથી તો કેટલે એનું કલ્યાણ થઈ જાય છે. જે સ્વામિનારાયણ નામ લેશે ને તેના બધા પાતક બાળી દેશે, આવો આ મંત્ર છે. આપણા નંદ સંતોએ તો કેટલા આ મંત્ર વિશે કીર્તનો પણ બનાવ્યા છે. અને આ નામથી તો કેટલાય મહાન પાપના પહાડ એ ભગવાનના ભક્ત બની ગયા છે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલવાથી. માટે ક્ષડક્ષરો છે શટશાસ્ત્ર સાર, તે તો ઉતારે ભવસિંધુ પાર, છયે ઋતુમાં દિવસે નિશાએ સર્વક્રિયામાં સમરો સદાય, પવિત્ર દેહે અપવિત્ર દેહે આ નામ સમરવું નહીં. રાતે દિવસે ગમે ત્યારે જો સ્નાન કરવાથી આપણું શરીર શુદ્ધ થાય છે અને મંત્ર જપવાથી આ અખંડ ભજન કરવાથી આપણા આત્મા પવિત્ર થાય છે. માટે વાલા બહેનો ઘરનું કામકાજ કરતા, હાલતા, ચાલતા, ખાતા, પીતા, અરે ઓલી એક ડોશી હતી તે કથામાં કોઈ દી ન જાય ને કથામાં ગઈ
અને પાણી પીવાનો લોટો હતો, તે પાણી પીધું, લોટો બાજુ મૂક્યો, એમાં એક છોકરી રમતા રમતા લઈને આમ ધૂળ ભરતી હશે, રમતી હશે. એટલે ડોશીમાં જાગીને કે મારો લોટો, અને પછી બધાએ લોટો લાવી દીધો, આલ્યો લોટો જાઉં ઘેરે. પણ ડોશીમાં તો મનમાં શું રટણ લાગ્યું કે હું તો ગઈ હતી સાંભળવા પારાયણ ભાઈ મારો લોટો સોરી ગયા સ્વામિનારાયણ. એ મનમાં રટણ થઈ ગયું, હું તો ગઈ હતી સાંભળવા પારાયણ મારો લોટો સોરી ગયા સ્વામિનારાયણ. તે ઘરે આવીને બધા કહે ડોશી ભગવાનને કંઈ કહેતા નહીં, તમારો લોટો થોડા ભગવાન લઈ ગયા છે. પછી તો લોટો લઈને ઘરે આવ્યા, પણ મનમાં રટણ થઈ ગયું, કોઈ દી ભગવાનનું નામ ડોશી લેતી નહોતી, પણ હવે આ એક રટણ થઈ ગયું કે હું તો સાંભળવા ગઈ હતી ભાઈ પારાયણ મારો લોટો ચોરી ગયા સ્વામિનારાયણ. આ રટ્યા કર્યા મરતી વખતે પણ આ કડી સાંભળી ગઈ, અને ડોશીમાંનો અંતકાળ આવ્યો ને મહારાજ એને તેડી ગયા. વાહ વાહ સ્વામિનારાયણ. અરે ઓલા ભરવાડે કીધું કે સ્વામિનારાયણનો દરવાજો કેવડો મોટો છે, દરવાજો ભાડ્યો ને મંદિરનો, એ કે મારા બકરા મારા કાકાના મારા ભાઈના એ કાર્ય દરવાજા વૈયા જાય, કારણ કે વાડાનું શીંડું હોય નાનું એવું ભાડેલું, બિચારે દરવાજો ભાડેલો નહીં, તે જેને તેને કીધ્યા કરે ભાડ્યો છે કોઈ દી. વાહ વાહ સ્વામિનારાયણનો કંઈ દરવાજો, સ્વામિનારાયણનો કંઈ દરવાજો. અને મરતી વખતે એને દરવાજો સાંભળ્યો, મનમાં બોલાઈ ગયું સ્વામિનારાયણનો કંઈ દરવાજો કેવડો મોટો, ને એનું કલ્યાણ થઈ ગયું. આવી તો કેટલી વાતો આપણા સંપ્રદાયમાં છે વાલા બહેનો, માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો. અને આ મંત્ર પ્રાગટ્ય દિવસે આપણે નિયમ લઈ, ઝરણા જપ કરવાના નિયમ લઈ, અને હાથમાં ઓલું કાઉન્ટર રાખ્યા કરી, સમદારાય 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 સમદારાય. જીભને કંઈ કામ છે? જીભને રોટલા કરવા છે, જીભને લુગડા ધોવાશે, જીભે વાસણ ઉટકવા છે, એ તો કામ દેહ હાલવું છે, તો દેહને પગને હાલવું છે, હાથે કામ કરવું છે. અને મુખેથી કાનેથી કથા સાંભળ્યા કરવી, અને મુખેથી સ્વામિનારાયણ 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 બોલ્યા કરવું. જે જગ્યાએ તમે સ્વામિનારાયણ બોલો ને, એ વાતાવરણ પણ પવિત્ર બની જાય. અરે મલિન તત્વો હોય કે ભૂત પ્રેતનો ઉપદ્રવ હોય, પણ જ્યાં સ્વામિનારાયણ સ્વામિનારાયણ રટન થતું હોય ને, તો મલિન તત્વો પણ ત્યાંથી આઘા વયા જાય. માટે વાલા બહેનો એ રટણ કર્યા કરજો, સ્વામિનારાયણ નામ સાર પાપને તે પ્રજળાવ નાર. અને આ કળિયુગમાં આ મંત્ર જેવો બીજો કોઈ મંત્ર બળ્યો નથી. સહેજમાં કલ્યાણ કરે, નહીતર અક્ષરધામ તો બહુ મોંઘો. એવું નથી, અક્ષરધામ સોંઘું મહાતપે તે મળવાનું મોંઘું. અને એ સ્વામિનારાયણના પ્રતાપે, સ્વામિનારાયણના નામને પ્રતાપે મળે છે. અને આ મંત્ર જપવાથી છે ને અદ્ભુત શક્તિ મળે છે, અને જમના દૂતો પણ ભાગી જાય છે. આ મંત્ર સાંભળવાથી જમના દૂતો ભાગી જાય. લ્યો જો સાંભળો, વચનામૃત ગઢડા પ્રથમનું 56, એમાં મહારાજે કીધું કે ગમે એવો હોય પાપી, પણ જો અંતકાળે એને જીભેથી સ્વામિનારાયણ નામ ઉચ્ચારણ થાય તો એ બ્રહ્મલોકને બ્રહ્મમોલને વિશે પહોંચે. ઘણા ઘણા વચનામૃતોમાં કીધું છે કે જીભે કરીને ઉચ્ચ સ્વરે નિર્લજ્જ થઈને તાળી વગાડીને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરવું, લોયાનું 6 વચનામૃત. મહારાજે ઘણી જગ્યાએ કીધું છે, અને ગુણાતીતાન સ્વામીએ કીધું છે કે આ મંત્ર જપવાથી વિષય ઉડી જાય, એ કાળ પણ વયો જાય, આવો આ બળિયો મંત્ર છે. મુક્તાન સ્વામીએ પણ કીધું છે કે સ્વામિનારાયણ સ્વામિનારાયણ કહો રે મન મેરા, આપણા મનને આપણે સમજાવવાનું કે હે મન, હે જીભ, એ તને નકરું સારું સારું ખાવું જ ભાવે છે. કેવી આપણી જીભ છે, કેટલા ડબ્બા ઘી ખાઈ ગઈ, કોઈ દી શીકણી થઈ. એ જીભને નવરી નહીં રહેવા દેવાની, નકરું ખવરાવવાનું જ નહીં, નકરો સ્વાદ જ નહીં લેવરાવવાનો. સ્વામિનારાયણ સ્વામીને આખો દી બોલાવવાનું, યહી હે મંત્ર સાર મીટે ભાવ ફેરા સ્ત્રીમુખ શ્રેરી આપે એહી નામ. સ્ત્રીમુખેથી મહારાજે આ મંત્ર કીધો છે. માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરો સુખકારી, મનવા એહી જપત જાપ કટત કર્મ ભારી, ભારે કર્મ પણ કપાઈ જાય છે એવો આ મંત્ર છે. આમાં કાંઈ ખર્ચો નહીં, આમાં કાંઈ ખોટીપો નહીં,
આમાં કાંઈ સમય બગડ્યા નહીં. કેવું મોંઘું અને કેવું આપણા માટે ભગવાને હોંઘું કર્યું છે, કેવો મંત્રનો પ્રતાપ, અને કેવું સહેજમાં લેવાઈ જાય. પ્રવાસમાં જતા હોય, માણા માર્કેટમાં જતા હોય, તો બીજી બેનપણી વારે પંચાયતી ન કરવી, ફોનમાં બહુ સમય ન બગાડવો, સ્મરણમાં સમય કાઢવો. કેવો? સ્મરણમાં, ઘરનું કામ અને સ્મરણ. સ્વામિનારાયણ સ્વામિનારાયણ જપના મનવા એ મંત્રરાજ ઈષ્ટદેવ અપના, આ બધું મુક્તાન સ્વામીને બનાવ્યું છે કડીઓ. સ્વામિનારાયણ આજ પ્રગટ મહા મંત્ર છે, શ્રવણે સાંભળતા કંપે દિનકર દૂતજો, એટલે જમના દૂત કંપે. આવા તો ઘણા ઘણા કીર્તનો બનાવ્યા છે આપણા નંદ સંતોએ આ મંત્રના. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સમરે, દુઃખ જાવે મિટત શંક કાળ વ્યાલ અતુલિત સુખ પાવે, આ બ્રહ્માનંદ સ્વામી લખ્યું. તો વાલા બહેનો, એ સ્વામિનારાયણ નામનો આ પ્રાગટ્ય દિન છે, અખંડ જપ કરવાના નિયમ લેજો. કાઉન્ટર ન હોય તો લઈ લેજો, અને કાઉન્ટર ન હોય તો શીખુવાડી મંદિરે જઈને સુરતવાળા લઈ આવજો, અમદાવાદવાળા દાનવ પાર્કમાં જઈને લઈ આવજો. અને નિષ્કોળાન સમય તો શું ખબર છે, વાલું લાગે સ્વામિનારાયણ નામ, રાત દિવસ મારા હૃદયા ભીતર જપીશ આઠું જામ, આઠું જામ આ મંત્ર જપવો જોઈએ. રાત્રે ઊંઘ ન આવે ને ત્યાં સુધી સમદારાય 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 સમદાર મૂર્તિ એમ કરતાં કરતાં ઊંઘાઈ જાય. જેટલા વખત રાતમાં જાગીએ ઊભા થઈએ એટલે પહેલું જ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ. એ ભગવાનનું નામ ઘડીએ ભૂલું નહીં દિવસ કે રાતે. મહારાજની તો આ નામની તો ખુમારી ચડી જવી જોઈએ આપણને. સારું સારું, લ્યો જો સ્વામિનારાયણ નામનો સક્કો બેસારીઓ આ પુરુષોત્તમ પ્રગટી રહે, સિક્કો માર્યો છે સ્વામિનારાયણ કલ્યાણકારી છે એમ. સ્વામિનારાયણ નામનો સક્કો બેસારીઓ આપ પુરુષોત્તમ પ્રગટી રહે, એ નામને જે આશરા તેના તે ટળિયા તાપ, પુરુષોત્તમ પ્રગટી રહે. વળી પુરુષોત્તમ નામનું નિર્ભય છે નિશાન, જે જને જીભે ઉસરે તે પામે પદ નિર્વાણ. આવું ખુમારી ચડી જાય એવું સ્વામિનારાયણનું નામ છે. જે કોઈ સ્વામિનારાયણ કહે રે તેની માથે નથી કેનો ભય રે. ભય એટલે જમદૂતનો ભય નથી, આવો પ્રતાપ સ્વામિનારાયણનો છે. સ્વામિનારાયણ નામનો પ્રાણી અતિ મોટો પ્રતાપ, અંતકાળે પ્રભુ તેડવા આવે સ્વામિનારાયણ આપ. અખંડ સ્વામિનારાયણ 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 રટે ને એને ભગવાન આલોકમાં સુખી કરે. ઝરણા જપતા તો ઢગલા થઈ જાય. આજ હવારે પાંચ માળા કરી અને કાલે હવારે પાંચ માળા કરી તો કેટલું નામ લેવાય, પણ અખંડ કામકાજ કરતાં જપ્યા કરી તો કેટલા બધા જપ થઈ જાય. અને મહારાજનું બીરું છે અંતકાળે એને તેડવા મહારાજ આવે. માટે આપણે ભાગવાના ધામમાં જવું છે, જવું છે ને. ઈચ્છા બધાએ રાખો છો ને કે આપણો અંતકાળ આવે, મહારાજ વિમાન લઈને તેડવા આવે, એવી જે આશા રાખતા હોય એને ઘડીએ સ્વામિનારાયણ નામ ભૂલવું નહીં. બોલો, માટે સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભગવાનનું ભજન કરજો વાલા બહેનો. એ નવખંડ ધરામાં સ્વામિનારાયણના પડઘા સંભળાય છે. જે દિવસના 222 વર્ષજી થયા, પણ સ્વામિનારાયણ મંત્ર દ્વારા નવખંડ ધરતીમાં એના પડઘા સંભળાય છે. સ્વામિનારાયણ સ્વામિનારાયણ આવો આ બળિયો મંત્ર છે. અને પછી શીતલદાસ અખંડ મીડિયા ભગવાનનું ભજન કરવા સાધુ થઈ, અને વ્યાપકાનંદ સ્વામી માટે સ્વામિનારાયણ સુખદાયક રે સ્વામી સહજાનંદ પ્રગટ પુરુષોત્તમ શ્રીહરિ. વાલા બહેનો, હવે આજ તો રેખાબેન તમને કથા સંભળાવે છે. આજે પરમ પાવન એકાદશીનો દિવસ છે, વચ્ચે હું તમને થોડુંક સ્વામિનારાયણ નામનો મહિમા કહેવા માટે આવી છું, જે શ્રવણ કરવા આવી છું. રેગ્યુલર કથા સાંભળો છો.